કોક તમારી નિંદા કરે, સાચું બોલો, તમને તમારા કપડાને ક્યાંક ડાઘ લાગી ગયો હોય અને કોઈ ફટાફટ આવીને સાફ કરે તો એ તમને કેવો લાગે? એ સારો લાગે. અને તમારી જિંદગીની ચાદર પર કોઈ ડાઘ લાગ્યો છે અને એ તમારા માટે ક્યાંક બોલે છે તો એ બોલતો નથી, તમારો ડાઘ શું કરી રહ્યો છે? સાફ કરો. હું તમને પૂછું, તમારી કોઈ જ ખોટી આદત નથી અને છતાંય તમારા માટે કોક બોલે છે તો ડરવાની જરૂર ખરી? ડરના કાયકો, તમે પીતા નથી ને તમારા માટે કોકે ચલાવ્યું કે ભાઈ પીએ છે, મેં એને બારમાં જોયા હતા, પણ તમે પીતા નથી, તમારે ડરવાની જરૂર ખરી? નહીં. ઓકે, તમે પીધું અને કોઈ જોઈ ગયો અને હવે એને તમારા માટે બોલવાનું શરૂ કર્યું તો એમાં ખોટું શું કહ્યું? એને તમને લોજિકલી સમજાવું છું, એમાં એને કઈ ખોટું કર્યું? તમે તો ખોટું કર્યું કે નથી કર્યું? તમે જે ન કરવાના કામ કર્યા, પીવાનું, ફૂંકવાનું, હવે તો મેં સાંભળ્યું છું આયો હુક્કામાં પહોંચી ગયા, હુક્કામાં. તમે ખોટું કામ કર્યું ને તમારા માટે કોક બોલે તો સારું છે ને, એ બોલે છે તો તમને હવે સુધરવાનું મન થશે. તમે ક્યારે પકડાશો જ નહીં તો તમારા જીવનમાંથી એ વ્યસન રવાનું થશે કે એ વ્યસન ડબલ જોરથી આવશે? યાદ રાખજો, જિંદગીમાં કોઈ પણ ખૂણે ખાચરે કરેલા પાપ તમને એમ લાગે છે કે કોઈ જોતું નથી, પણ યાદ રાખજો બે વ્યક્તિ હંમેશા તમને જુએ છે. નંબર એક, ઉપરવાળો પરમાત્મા, અને અંદરવાળો તમારો પોતાનો. દુનિયામાં કોઈનાથી ડરો કે ના ડરો, આ બે થી ડરતા રહ્યો. તમારો આત્મા તો તમારા પાપને જુએ છે કે નથી જોતા? અને કોક જોઈ ગયું ને તમારા માટે કદાચ બોલે તો એમાં ડરો છો શા માટે? યસ, હી ઇઝ રાઈટ. ઓલો આર્યન ખાન બચારે કઈ નહોતું કર્યું, તોય બચાવવાને જવું પડ્યું કે ના જવું પડ્યું? શું કર્યું તો રામ જાણે. ડરો મત. કોક તમારી નિંદા કરે ત્યારે તમે ડરો નહીં, પણ કોકની નિંદા કરતી વખતે તમે ડરો ડરો ડરો. એટલું જ નહીં, કોક નિંદા કરવા તમારી પાસે આવે ત્યારે કહી દેવાનું ગેટ આઉટ. મરાઠી આવડે તમને શીખવાનું? બહુ ઇઝી લેંગ્વેજ, મારી બહુ ફેવરિટ લેંગ્વેજ. આ તો હું ભૂલમાં ગુજરાતમાં આવી ગયો, બાકી મારે મહારાષ્ટ્રમાં જ જવું હતું. પૂનાની અંદર અમે ચોમાસું હતા ને એક ભાઈ મને કહે કે મહારાષ્ટ્ર આજે એક ભાઈની દુકાને ગયો અને મેં એની પાસે ફલાણા ભાઈની નિંદા કરવાની શરૂ કરી તો એ ભાઈએ મને કીધું પ્લીઝ આ દુકાન બંધ આહે. મરાઠીમાં દુકાન બંધ આહે એટલે સમજ્યા, આજે દુકાન જો આવડી ગયું તમને, આ દુકાન બંધ છે. ઓલો કે મેં ક્યાં કીધું કે તારી દુકાન ખુલ્લી છે કે બંધ છે? હું પૂછતો નથી, તું હું બોલું છું કોકના માટે, તું એક જ શબ્દ બોલ્યા કે આ દુકાન બંધ આહે, આ દુકાન બંધ આહે, આ દુકાન બંધ આહે. ઓલા એક જ રટણ પકડી રાખ્યું. તો ભાઈ મને કહે કે મારા સાહેબ, ત્રણ ચાર વખત મેં કોકની નિંદા એની પાસે કરી પણ પછી મને લાઈટ થઈ કે શું કહેવા માંગે છે. એમ કે તું જેના માટે ઘસાતું બોલે છે ને એના સાંભળવા માટે આજ દૂ દૂ એટલે બે કાન બંધ આહે. સમજાણું કાંઈ? લાઈટ થઈ? તું જેના માટે ઘસાતું બોલે છે એને સાંભળવા માટે મારા બે કાન કરો બંધ.